प्रकाश प्रेम अने आनंदनो पर्व एटले के दिवाळी। आ दिवाळीनी शानदार उजवणी राजकोटवासीओ करी शके ते माटे महानगरपालिका द्वारा दिवाळी महोत्सवनो प्रारंभ करवामां आव्यो छे। शहेरना किसानपरा चौक पासे विशाळ एंट्री गेट बनाववामां आव्यो छे। आ सिवाय आजथी 5 दिवस दिवाळी महोत्सवमां थीम बेज लाइटिंग डेकोरेशन, भव्य आतिशबाजी, रंगोली स्पर्धा, सेल्फी पॉइंट आकर्षणनું केन्द्र बनी रहेशे। आजे राज्यसभाना सांसद राम मोकरियाना हस्ते दिवाळी મહોત્સવની શરૂઆત કરાઈ હતી। હવે આગામી 10 તારીખે સાંજે 7 વાગ્યે ભવ્ય આતશબાજી યોજાશે અને ત્યારબાદ આગામી તારીખ 11 રંગોળી સ્પર્ધા યોજાશે। રંગોળી સ્પર્ધામાં પણ વિજેતાઓને આકર્ષક ઇનામ તો મળશે જ, પણ એ સિવાય જેટલા લોકો ભાગ લેશે તેઓને પણ પુરસ્કાર આપવામાં આવશે। રાજકોટમાં મિની કાર્નિવલને લઈને રાજકોટવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રેસકોર્સ રિંગ રોડ ઝગમગી ઉઠે તે પ્રકારે રોશની કરવામાં આવી છે। પહેલા તો દિવાળી પર્વની સૌને હાર્દિક શુભકામના પાઠવું છું, કેમ કે આપણા ધર્મનો આ મોટામાં મોટો તહેવાર હોય છે અને રાજકોટ છે રંગીલું શહેર છે, ત્યારે કંઈક ને કંઈક એને નવીન પર્વ માટે કંઈક જોતું હોય છે। એક સૂત્ર છે કે નવીન પર્વ કે લીએ નવીન પ્રાણ ચાહીએ, એટલે કંઈક ને કંઈક ઉત્સવમાં કંઈક ને કંઈક નવીન જોતું હોય છે પબ્લિકને। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જ્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમારા રાજકોટ શહેરના પ્રમુખ માનનીય મુકેશભાઈ દોશી તેમજ અમારા લોકલાડીલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાહેબ, તેવા જ બહેનશ્રી ધારાસભ્ય દર્શિતાબેન શાહ, અમારા સાથી કોર્પોરેટરો તેમજ આપણા રાજકોટના કમિશનરશ્રીઓ પણ અહીંયા બધા આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। આ 3 દિવસના કાર્યક્રમમાં આતશબાજી પણ થશે, રોશની પણ અહીંયા અવનવી જોવા મળશે। 5 દિવસના કાર્યક્રમની અંદર રાજકોટની પ્રિય જનતાઓ અને બાળકો સાથે માણી શકશે। બહારગામથી કોઈ સગાવાલા આવતા હોય તો તેને પણ રાજકોટનું આ નજરાણું કંઈક ને કંઈક નવીન જોવા મળતું હોય છે। ત્યારે આ રાજકોટની પ્રિય જનતા આ 5 દિવસ રાજકોટના આંગણે જ્યારે આ સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આ બધા આ કાર્યક્રમનો સુંદર મજાનો લાભ લે। રાજકોટની પ્રિય જનતાના પરિવારને કોઈ પણ જાતનું ભગવાન દુઃખ ન આપે, સુખી જીવન જીવે, બાળકો પણ તંદુરસ્ત રહે અને પરિવાર પણ ખૂબ સુખી અને સમૃદ્ધ રીતે જીવન જીવે, એવી આ તકે હું દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું। મિત્રોને, શરીજનોને દિવાળીના નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। પાર્ટી તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે અને ભાજપ પરિવાર વતી આજે દિવાળીનો હિન્દુ સમાજનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે એના અનુસંધાને આજનો કાર્યક્રમ છે। એમાં અમારા રાજકોટ શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રીબેન નૈનાબેન, અમારા શહેર ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી જયમીનભાઈ, અમારા રાડિયાજી, અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શિતાબેન તથા ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા સાહેબ, સૌને હું પણ સ્વાગત કરું છું અને સૌને આપને પણ એમના વતીને બધાને શુભેચ્છા પાઠવું છું। બંને વાત છે, ગરીબ માણસો, નાના બાળકો જે આ કોઈ લાભ ન લઈ શકે એના માટે કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશને જે ચીલો પાડ્યો છે, બરાબર છે કે નાના માણસો, ગરીબ માણસો છે એ સહભાગી થાય અને એમને પોતાને જાતે પણ એવું થાય કે અમારો જ કાર્યક્રમ ને અમે જ આ ફટાકડા ફોડીએ। સાથે સાથે આપણો ખૂબ જ મોટો હિન્દુનો તહેવાર છે, સમગ્ર પ્રજાને પણ અંધારીમાંથી રોશનીમાં જવા માટેનો એક શું કહેવાય એને કે રોશનીમાં જવા માટેનો એક પ્રયત્ન હોય છે। વિકાસ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે રોશનીની સાથે સાથે સૌના જીવનમાં પણ રોશની ફેલાય એક મેસેજ છે।